હું સિંગલેશન ની બાટલી કાયમ મારે એક જોતી તેની 1200 રૂપિયા હતા આજથી 20 વર્ષ. નકર હું કાયમ નો બધાની ટેબલ રાજકારણની કોઈને ખબર નતી તેથી હું રાવણ હતો. દુનિયામાં કોઈ બોલી ન હોય કે અહીંયા હંતાઈ આવે જેને બોલાવું. ડીએસપીએ મને પૂછશે કે આપણે મારી બદલી કરવી ત્યાં. હેલો મિત્રો, નમસ્કાર. હાલ ગુજરાતમાં આહિર સમાજ અને ચારણ સમાજ વચ્ચે જે કઈ વિવાદ ચાલી રહ્યો છે, જે વિવાદ ગીગાભાઈ આહિર જે તળાજામાં સમૂહ લગ્ન સમયે નિવેદન આપ્યું છે કે ચારણ સમાજ અને આઈ સોનલ જે ચારણ સમાજની માતાજી તેના પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, તે નિવેદન બાદ વિડીયો વાયરલ થાય છે અને ચારણ સમાજની લાગણી દુભાય છે અને ચારણ સમાજમાં ખૂબ રોષ છે. આ વિવાદને આજે 5મો દિવસ છે. હજુ છે ગીગાભાઈ આહિરે છે માફી માંગી નથી. આ જરૂર આહિર સમાજના આગેવાનો અને કલાકારોએ છે માફી માંગી છે, પરંતુ ચારણ સમાજ આગેવાનો અને કલાકારો છે ગીગાભાઈ આહિર ની માફી ની માંગ કરી રહ્યા છે. તો વિવાદ સાથે વધુ એક વિડીયો આ ગીગાભાઈ આહિર નો છે, એ વાયરલ થયો છે અને આ વિડીયો તે સ્ટેજ પર નો તે દિવસ નો છે એવું જાણવા મળી રહ્યું છે. બેકગ્રાઉન્ડ માં પાછળ એ જ પોસ્ટર છે. તો નવો વિડીયો જે વાયરલ થયો છે તેમાં પણ કંઈક વિવાદ ન સર્જે તેવો વિડીયો છે જોવા મળી રહ્યો છે. તો એ વિડીયોમાં ગીગાભાઈ આહિર જે તળાજા આહિર સમાજ ના આગેવાન છે, તળાજા ના પૂર્વ પ્રમુખ છે, એ રહી ચુક્યા છે. તો એ ગીગાભાઈ આહિરે એ સ્ટેજ પરથી જે બીજો વિડીયો વાયરલ થયો છે તેમાં એવું કહી રહ્યા છે કે ડીએસપી ની સહી બદલી કરવી હોય તો પણ મને પૂછવું પડે, સાથે કોઈ સિગ્નેચર ની બોટલ ની પણ વાત કરી રહ્યા છે કે વર્ષો પહેલા આપણે છે બધું કરી લીધું છે પરંતુ હાલ બધું છોડી દીધું છે. વધુમાં એવું પણ કહી રહ્યા છે કે જ્યારે હું રાજકારણમાં નહોતો ત્યારે હું રાવણ હતો, દુનિયાને છે મારી પાસે આવવું પડતું હતું. તો આજે વિડીયો વાયરલ થયો છે એ સ્ટેજ પરનો છે, એ જ કાર્યક્રમનો છે એવી માહિતી છે એ મળી રહી છે. તો જુઓ એ વિડીયો. કુદરતનો હું સિંગલેશન ની બાટલી કાયમ મારે એક જોતી તેની 1200 રૂપિયા હતા આજથી 20 વર્ષ પહેલા, અને હંધે એ મારી પીધી છે, મેં કોઈને જ પીધી. આજે 20 વર્ષથી મોની અંદર બીડી ની કે માવો ને ગાની માટી ભરવા મેં કોઈ કહી કે નકર હું કાયમ નો બધાની ટેબલ રાજકારણની કોઈને ખબર નતી તેથી હું રાવણ હતો. દુનિયામાં કોઈ બોલી ન હોય કે અહીંયા હંતાઈ આવે જેને બોલાવું. ડીએસપીએ મને પૂછશે કે આપણે મારી બદલી કરવી ત્યાં. એવો જમાનો એ આ સંજોગો છે, દી છે, 5 વર્ષ રહે કે 10 વર્ષ રહે કે 2 વર્ષ રહે, પણ બાપને કોઈ દી દીકરાના વખાણ ન કરવા. અને તમે મને આ લાખાતાના વખાણ કરો ને તો મારી આમ બોલી રાખ થઈ જાવ. એને દુનિયા વખાણ છે, ટેમ આવ્યો હું બેઠો હોય ત્યાં વખાણ ન કરવા દઉં. એ આપણી પહેલાની રૂઢી છે. એટલે આ લગ્ન પ્રસંગમાં તમારા બે નો ફાળો છે, 500 નો અને મધુ નો. તો જે રીતે તમે વિડીયોમાં જોયું ગીગાભાઈ આહિર નો બીજો વિડીયો છે એ વાયરલ થયો છે, તે પણ વિડીયો કોઈ વિવાદ ન સર્જે અને તેના નિવેદન પર તેના ભાષણ પર એક વસ્તુ દેખાય છે કે ગીગાભાઈ આહિર છે એ સ્વભાવે છે એ મક્કમ છે, ખુલીને કોઈ બી વાત છે એ બોલી રહ્યા છે. હા, ક્યાંકથી જીભ લપસી જતી હોય છે. આ કાર્યક્રમમાં જ્યાં વિવાદ ગુજરાતમાં ચાલી રહ્યો છે તેમાં પણ એવું કહેવાય છે કે એકાદ ચારણ સમાજના વ્યક્તિ સાથેના વાંધાના લીધે આવું નિવેદન છે ગીગાભાઈ આહિરને છે એ અપાઈ ગયું છે. અને આ વિડીયો સિવાયનો જે વિડીયો વાયરલ થયો છે જેના કારણે પૂરા ગુજરાતમાં છે વિવાદ ચાલી રહ્યો છે, જેની માફીની માંગ છે ચારણ સમાજ કરી રહ્યા છે, પરંતુ સ્થાનિક લોકો જે તળાજાના સ્થાનિક લોકો છે તે ગીગાભાઈ આહિરને છે એ વર્ષો થા જાણે છે, વર્ષો થા તેની સાથે સંબંધ છે, તેના સ્વભાવથી વાકેફ છે. તો જે સમાચાર માધ્યમથી માહિતી મળી હતી કે ગીગાભાઈ આહિર છે માફી માંગવાનો ઇનકાર કરી રહ્યા છે, તો સ્થાનિક લોકો છે એવું કહી રહ્યા છે કે ગીગાભાઈ આહિરનો સ્વભાવ છે મક્કમ છે, એક વખત છે જો એને ઇનકાર કર્યો છે તો છે ગીગાભાઈ આહિર છે માફી નહીં માંગે. કદાચ એવું હોઈ શકે, વાત છે એ સત્ય હોઈ શકે, કેમ કે એ ઘટનાને આજે 5 દિવસ થવા આવ્યા છે. તેના દીકરાએ પણ માફી માંગી છે, તળાજાના હાસ્ય કલાકાર માયાભાઈ આહિરે પણ માફી માંગી છે, રાજકીય આગેવાનોએ પણ માફી માંગી છે, ચારણ સમાજના શ્રદ્ધાનું કેન્દ્ર આઈ સોનલના આશરે જઈ ત્યાં પણ રાજકીય આગેવાનો અને કલાકારોએ જઈને માફી માંગી છે, પરંતુ હજુ સુધી ગીગાભાઈ આહિરનો છે એ માફીનો સામાન્ય વિડીયો પણ સોશિયલ મીડિયામાં છે આવ્યો નથી. અને 5 દિવસ થવા આવ્યા છે અને સમાચાર માધ્યમથી જે માહિતી મળી રહી છે કે આહિર સમાજ છે ગીગાભાઈ આહિરને છે મનાવી રહ્યા છે
કે માફી માંગી લઈને આ વિવાદને સહી સુખદ અંત લાવે, જેથી કરીને આહિર સમાજ અને ચારણ સમાજ બંનેનો જે સંબંધ છે એ વર્ષો જૂનો છે, મામા ભાણેજનો સંબંધ છે તે જળવાઈ રહે. પરંતુ હજી સુધી ગીગાભાઈ આહિર માફી માંગવા કદાચ તૈયાર ન થયા હોય શકે, કેમ કે 5 દિવસ થયા છે. તેના દીકરાએ જણાવ્યું કે મારા પિતા હોસ્પિટલમાં છે, ડાયાબિટીસ વધી ગયેલું છે, જેથી કરીને 10 દિવસનો સમય આપો, એ પણ માફી માંગશે. પરંતુ એક સામાન્ય વિડીયોના માધ્યમથી પણ માફી માંગી શકે, પરંતુ એ પણ વિડીયો હજી આવ્યો નથી, જેના કારણે ચારણ સમાજમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર ગુજરાતમાં આવેદનપત્રો છે અપાઈ રહ્યા છે અને કેસ પણ થઈ રહ્યા છે. અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી, પરંતુ હાલ 1 કરતાં વધારે કેસ ગીગાભાઈ આહિરની વિરુદ્ધમાં જે થયા છે. તો જોવાનું એ રહેશે ગીગાભાઈ આહિર છે એ માફી માંગે છે કે કેમ. આહિર સમાજનું પણ માનવું છે, ચારણ સમાજનું પણ માનવું છે કે ગીગાભાઈ આહિર છે એ માફી માંગી લે, જેથી કરીને આ વિવાદનો છે સુખદ અંત આવે અને આ બંને સમાજના સંબંધો છે એ જળવાઈ રહે. અને હાલ સોશિયલ મીડિયામાં હોય કે ન્યૂઝ ચેનલોમાં કોઈ બી જગ્યાએ કોઈ માફી માંગવાના અણસાર પણ દેખાઈ રહ્યા નથી. આપણે તો એવું જ ઈચ્છીએ છીએ, પહેલા વિડીયોથી કહી રહ્યા છે કે બંને સમાજ હળી મળીને જે કંઈ વિવાદ થયો છે એક જગ્યાએ છે, આહિર સમાજના કલાકારો, સારણ સમાજના કલાકારો, બંને સમાજના આગેવાનો ભેગા થઈ ગીગાભાઈ પણ ત્યાં જાય અને ત્યાં છે ગીગાભાઈ આહિર છે એ માફી માંગે, ક્ષમાયાચના કરી બંને સમાજ વચ્ચે છે સુખદ અંત આવે અને આ વિવાદને છે અહીંથી પૂરો થાય. પરંતુ હજુ આ વિવાદ છે લંબાઈ રહ્યો છે, ચારણ સમાજમાં રોષ વધી રહ્યો છે. ચારણ સમાજની સાથે અમુક જગ્યાએ રાજપૂત અને કાઠી ક્ષત્રિય દરબાર પણ ચારણ સમાજની સાથે રેલીઓમાં છે, આવેદનપત્ર આપવા જવામાં પણ જોડાયા છે. તો આપણે ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે આ વિવાદ છે એ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે અને આનું સુખદ છે અંત આવે, કેમ કે વધારે લાંબો સમય છે આ વિવાદ છે એ ચાલશે તો આ વિવાદ છે એ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે, પરંતુ બસ 1-2 દિવસમાં સુખદ અંત આવી જાય એવી આપણે પ્રાર્થના કરીએ કે બંને સમાજના જે કંઈ સંબંધ છે એ જળવાયા રહે. તો સારું, ચાલો મિત્રો, અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો, બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ, નેક્સ્ટ વિડીયોમાં મળીએ.